મહેસાણા તથા સાબરકાંઠા તથા બનાસકાંઠા તથા અમદાવાદ તથા વડોદરા જિલ્લાઓમાં થયેલ અનડિટેક્ટેડ જૈન દેરાસરો તથા મંદિર ચોરીઓ તથા ઘરફોડ ચોરીઓનો ગુનાઓ આચરનાર દાહોદ ગેંગના કુલ 4 એસમો તથા 1 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટેડ ચોરીઓના કુલ 17 ગુનાઓનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાએ ઉકેલી નાખ્યો હતો. મહેસાણા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. પોલીસ સ્ટેશન્સની અંદર અલગ અલગ મંદિરોની અંદર સતત ચોરીના બનાવ છેલ્લા 6-8 મહિના દરમિયાન બનેલ હતા. એટલે તે મંદિરોની તથા અન્ય ઘરફોડ ચોરીઓ જે થઈ હતી તેના ડિટેક્શન માટે અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવેલી હતી. આ 4 ટીમો ટેકનિકલ તથા ખાનગી બાતમીદારો મારફતે સતત તપાસ કરી રહી હતી કે કોણ લોકો જે છે આ સતત ચોરીઓને અંજામ આપી રહ્યા છે. તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એક ચોર ટોળકી આવે છે કે જે અલગ અલગ વિસ્તારોની અંદર મજૂર તરીકે લાંબા સમય સુધી રહે છે, 1-1.5 મહિના તે જ વિસ્તારમાં મજૂરી કરે અને એ દરમિયાન તે લોકો રેકી કરીને પછી જે જગ્યાએથી તે લોકોને યોગ્ય લાગે ત્યાંથી ચોરી કરતા હતા. આ ચોરીની જે ગેંગ જે છે તેની મોડસ ઓપરેન્ડી એ હતી કે રાત્રિના 2-4ના સમયગાળા દરમિયાન ચોરી કરતા હતા. તેના માટે થઈને ભારે હથિયારો મતલબ કે કોષ અને હથોડાનો ઉપયોગ કરી જે પાછળના દરવાજા છે એને તોડીને મંદિરોની અંદર ઘૂસી અને તેમાંથી ચાંદી અને અન્ય સોનાના જે આભૂષણોની ચોરી તથા દાનપેટીની પણ ચોરી કરીને લઈ જતા હતા. તારંગા મંદિર આપણું જે જૈનોનું જે ખૂબ જ આસ્થાવાળું કેન્દ્ર છે સતલાસણ પોલીસ સ્ટેશનની અંદર, ત્યાંથી પછી નંદાસણ પોલીસ સ્ટેશનમાંથી એક જૈન દેરાસરમાંથી, તે ઉપરાંત અમદાવાદ સિટીમાં પણ એક જૈન દેરાસરમાંથી, આપણે અહીંયા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી, ઊંઝા વરવાડા ખાતે ચામુંડા માતાજીના મંદિરમાંથી, એમ અલગ અલગ વિવિધ મંદિરોમાંથી તેમણે ચોરી કરેલી છે. અને તે ઉપરાંત મહેસાણા સિટીમાં કડીમાં અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે. મહેસાણા જિલ્લા ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં તથા વડોદરામાં પણ આ ચોર ટોળકીએ ચોરીઓ કરેલી છે. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં ટોટલ 19 ચોરીનો ભેદ ઉકેલાણો છે, જેમાં આપણે લોકોએ અત્યાર સુધીમાં 2 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલો છે અને બાકીની રિકવર કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.